नमस्ते विद्यार्थी मित्रों, YouTube ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में हूँ आपनु हार्दिक स्वागत करू छु। धोरण 9 विषय हिंदी अंतर्गत आपणे अगाउना पीरियड में अशुद्ध और शुद्ध वाक्य विषय भणता था, जेमा आपणे पदक्रम अने पद संबंधी नियमों भण्या। हवे पछीनो नियम छे ए अनन्वय संबंधी नियम, केम भाषा ने व्यवस्थित उच्चारण करवा माटे लखवा माटे आ नियमों ने अभ्यास करी लेवो जरूरी छे। ઘણી વખત લખવામાં તો ભૂલ થાય છે, પણ આપણે બોલવામાં પણ એવા ગોટાળા કરતા હોય છે। જો તમને એક ઉદાહરણ આપું, થોડાક સમય પહેલા મને એક મારો વિદ્યાર્થી મળ્યો હતો। એ મને કહે કે ટીચર, ઘણા સમય પછી મળ્યો એટલે કહે છે, ટીચર હું તમને ઘરે મળવા આવવાનો હતો, પણ તમે રસ્તામાં જ મરી ગયા। જો અડનો કરી નાખો, ર અર્થનો થઈ ગયો અનર્થ, મળવું અને મરવું આવી ભૂલ થવી જોઈએ નહીં। એટલા માટે આપણે ભાષાના નિયમો ભણવા જરૂરી છે। તો મારી સાથે તમે નોટ પણ કરતા જાજો, ગયા પીરિયડમાં આપણે જે નિયમ લખ્યો હતો એનો આ બીજો વિભાગ છે, અનન્વય સંબંધી નિયમ। સાથે નોટ પેન રાખજો અને સાથે તમારે લખતું પણ જવાનું છે। અનન્વય અર્થાત મેલ, શું કહે છે? અનન્વય અર્થાત મેલ યા અનુરૂપતા, वाक्यों के पदों की क्रिया का उसके लिंग, वचन, काल और पुरुष के अनुरूप होना अनन्वय कहलाता है। आलू लखी नहीं को बताइए। हवे एक पछी एक आपणे नियम लगता जाए अने साथो साथ उदाहरण पण जोता जासू। लखो नियम एक मित्रों, जब મારી સાથે નોંધ પણ કરતા જાજો, જબ કરતા ઓર કર્મ વિભક્તિ સહિત होते हैं तो क्रिया सदा पुल्लिंग एक वचन में रहती है। એક વાર નોંધ કરી નાખજો મિત્રો, જબ કરતા ઓર કર્મ વિભક્તિ સહિત હોતે હૈ તો ક્રિયા સદા પુલ્લિંગ એક વચન મેં રહેતી હે। આટલું લખી નાખું। હવે હું તમને થોડા ઉદાહરણ આપું છું, જો એમાં અશુદ્ધ અને શુદ્ધ બે આપું છું, તમે બે લખો સાથે એટલે તમને ખબર પડે કે આપણે ક્યાં ક્યાં ભૂલ થાય છે। પેલા અશુદ્ધ વાક્ય લખું છું, અશુદ્ધ વાક્ય, માને લડકી કો બુલાઈ ખોટું છે ને, માને લડકી કો બુલાઈ। હવે હું બાજુમાં શુદ્ધ વાક્ય લખું છું, જો તમને આવડી ગયું હશે શું થશે, માને લડકી કો બુલાયા। બીજું વાક્ય લખશો, ક્યાં આપને મીના કો
पहचानी लखो एनी सामे साचु क्या आपने क्या आपने मीना को पहचाना चलो आटलू लखाई गयो हवे बीजो नियम लखशु भिन्न भिन्न लिंगों की नियम बे लखो भिन्न 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 लिंगों की दो या अधिक दो या अधिक व्यक्तिवाचक व्यक्तिवाचक या जातिवाचक संज्ञाए एकवचन में आए तो संज्ञाए एकवचन में आए तो क्रिया अक्षर पुल्लिंग बहुवचन में बहुवचन में आती है उदाहरण लिखो राम लक्ष्मण और जानकी वन में गए लिखो उदाहरण करें राम लक्ष्मण और जानकी वन में गए राजा और रानी नगर में गए बीजू उदाहरण लखो राजा और रानी नगर में गए समझाओ मित्रों हवे आगळनो नियम छे यदि यदि कर्ता का लखो त्रीजो नियम यदि कर्ता का लिंग कर्ता का लिंग अज्ञात हो तो क्रिया क्रिया पुल्लिंग में प्रयुक्त होती है पुल्लिंग में
प्रयुक्त होती है। जो उदाहरण कहो, तुम्हारा खर्चा कौन चलाता है? तुम्हारा खर्चा कौन चलाता है? चलो मित्रों, चौथो नियम लखजो। आदरार्थक एक वचन कर्ता के लिए क्रिया बहुवचन में। क्रिया बहुवचन में प्रयुक्त होती है। उदाहरण तरीके, गांधी जी महान नेता थे। उदाहरण लखो, गांधी जी महान नेता थे। લખાઈ ગયું મિત્રો? આગળનો નિયમ લખજો હવે, શબ્દો કા ઉચિત પ્રયોગ। એક કરીને લખો, એમાં શબ્દ કે शब्द के अर्थ के अर्थ के संबंध में शब्द का वाक्य में प्रयोग करना आवश्यक है। शब्द के अर्थ के संबंध में शब्द का वाक्य में प्रयोग करना आवश्यक है। उदाहरण लखजो, हमें हमें अपने माता पिता की श्रुश्रूषा વાક્ય કેવું થશે? અશુદ્ધ, બરાબર ને? કારણ કે માતા પિતાની સેવા હોય એમ।
આ વાક્ય છે અશુદ્ધ. લખો સાચું વાક્ય. અમે અપને માતા પિતા થી સેવા, બરાબર ને, શુદ્ધ વાક્ય બની જાય ને, સેવા કરની ચાહીએ. કારણ કે સુશ્રુષા છે એ કોની હોય, રોગીની હોય, બીમાર હોય એની હોય, બરાબર ને. માતા પિતાની તો સેવા હોય, તો આવી પણ ભૂલો થવી જોઈએ ને. એટલા માટે મેં તમને બે વાક્ય આપ્યા જેથી તમને ખબર પડે. હવે પછીનો એક નિયમ લખી નાખો. શબ્દ કા નિરર્થક પ્રયોગ નહીં કરના ચાહીએ. વારંવાર એક ને એક શબ્દનો અર્થ કરી તો એ ભાવ બદલાઈ જાય. જેમ કે એક હી ભાવકો, લખો એટલે તમને યાદ રહે, એક હી ભાવકો દો બાર કહને સે વાક્ય અશુદ્ધ હો જાતા હે. ઉદાહરણ લખજો, હું તમને બે ઉદાહરણ આપું છું એટલે તમને બરાબર સમજાઈ જાય. In use for social media. Am I at connectation? ઉતારી જો અમને ખબર એ તો એક વિડીયો નહીં પડ્યો હોય એમાં અવાજ ન હોય. હાલો એ નથી થતું કાંઈ નહીં. એટલે કહો નવો મોબાઈલ હોય તારું કર
के साथ श्री शब्द को छोड़कर तमारे तमारे निबंधनी नोटमां सरस रीते लखवाना छे अने वरी पाछो एक वखत पुन